અમદાવાદમાં એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણની લાલચ આપી કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. એક ટ્રીપના 1 લાખ રૂપિયા મળતા હોવાની લાલચ આપી. અમદાવાદની સિવિલ હોસ્પિટલને 3.5 વર્ષમાં 500 કરતા વધુ અંગોનું દાન મળ્યું છે, જેમાં અમદાવાદ સિવિલમાં આજે 155મું અંગદાન થયું છે. વલસાડ ઉપરાંત નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જિલ્લાની પૂર્વ પટ્ટીમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જૂને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ શપથ ગ્રહણ કાર્યક્રમ સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે થઈ શકે છે. રાજધાની દિલ્હીના લાજપત નગરમાં બાળકોની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બહાર આવી છે. આગને બુઝાવવા માટે દિલ્હી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. રાજસ્થાનના ભરતપુરથી જીતેલી રાજ્યની સૌથી યુવા ઉમેદવાર માત્ર 25 વર્ષની સંજના જાટવનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સંજના જાટવ કોંગ્રેસની ટિકિટ જીત્યા બાદ સમર્થકો સાથે ડાન્સ કરતી જોવા મળી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં ભાજપની હારની સંપૂર્ણ જવાબદારી લીધી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મહારાષ્ટ્ર સરકારની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી. લોકસભા ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થતા હવે દિલ્હીમાં નવી સરકાર બનવાના પ્રયાસો શરૂ થઈ ગયા. બંને નેતાઓ નીતિશ અને તેજસ્વી એક જ ફ્લાઇટમાં દિલ્હી ગયા. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જજ તરીકેના 24 વર્ષ દરમિયાન તેમણે ક્યારેય રાજકીય દબાણનો સામનો કર્યો નથી. પાકિસ્તાની ખેલાડીઓની પૈસા કમાવાની લાલચનો પર્દાફાશ કરી ચૂક્યું છે અને તેને કારણે પૂર્વ પાકિસ્તાની ખેલાડી અને કેપ્ટન રાશિદ લતીફ અત્યંત ગુસ્સામાં છે.